શહેરમાં ભારે વરસાદની સ્થિતિ વિકટ છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નવાપુરા પોલીસ ચોકી નજીક વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો છે. નવરાત્રિને લઈને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. વરસાદને કારણે માલ નહીં વેચાય તેવી વેપારીઓને ચિંતા સતાવી રહી છે. તો વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને અત્યારે જે નવરાત્રિના આયોજકો હોય છે તેમનામાં પણ એક ચિંતા છે, અને જે વેપારીઓ છે તેમનામાં પણ એક ચિંતા વ્યાપી ગઈ છે. કેમ કે અત્યારે સ્થિતિ ખરાબ થઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તાઓ પર લોકો ઘરની બહાર નીકળવાનું જ ટાળી રહ્યા છે, કેમ કે રસ્તા પર પાણી ભરાયેલા છે. ત્યારે નવરાત્રિ પહેલા વેપારીઓને ચિંતા. સંવાદદાતા અંજલિ ઓઝા જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે. અંજલિ, એક તરફ હવે નવરાત્રિની ખરીદીનો માહોલ જામતો હોય છે, વેપારીઓ અત્યારે એક આશાએ બેઠા હોય છે કે એમને સારી વેપાર થાય, પરંતુ અત્યારે જે રીતે વડોદરાની સ્થિતિ છે, રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, એટલે વેપારીઓમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ, આપણે બતાવવા માંગીશ કે વડોદરા શહેરની નવરાત્રિની હોય કે અન્ય કોઈ પણ તહેવારોને લઈને જે માર્કેટ ભરાતી હોય છે, એ આ નવા બજાર માર્કેટ છે, જે આગળથી તમામ તહેવારોને લગતી જે સિઝનલ આઇટમ્સ છે તે તમામ આઇટમો અહીંયાથી મળતી હોય છે. નવરાત્રિને લઈને ચણિયાચોલીનું વેચાણ પણ આ જ માર્કેટના રસ્તાઓ પરથી લોકો ટેબલ લગાવીને કરતા હોય છે. ત્યારે જે રીતે વરસાદ વરસ્યો, આજે નવરાત્રિ પહેલાંનું જે છેલ્લા શનિ રવિ હતા એટલે રજાના દિવસો હતા, એ દિવસો દરમિયાન ગ્રાહકી વધારે રહેવાની, ગ્રાહક વધારે રહેવાની આશા હતી. વરસાદ વરસ્યો, 3 ઇંચ વરસાદમાં આવી પરિસ્થિતિ કોણ જવાબદાર? તંત્ર જ જવાબદાર હોય ને મેડમ આમાં. અને આ ગટરનું પાણી છે, દર વખતે બેક મારે છે ને 5-5 દિવસ સુધી પાણી ઉતરતું નથી. અને વરસાદની સીઝનમાં આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે, ત્યારે હવે નવરાત્રિને આડા 4-5 દિવસ જ રહ્યા છે, કેવી આશા હતી ને હવે કેવો પાણી ફરી વળ્યા છે? કેવું બધું નુકસાન જ છે. પાછળની અમારી મોટી શોપ છે ને એની અંદર 1.5-1.5 ફૂટ પાણી ઘૂસી ગયા અને પાણી ઉતરતા નથી 2 દિવસ સુધી. નોર્મલ વરસાદ પડે તો બી પાણી ભરાઈ જાય છે. બિલકુલ, આ 3.5 ઇંચ વરસાદ એટલે વડોદરા શહેર માટે બહુ મોટો વરસાદ ના કહેવાય, પરંતુ એટલાની અંદર જ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય, નોર્મલ વરસાદ હોય તો પણ પાણી ભરાઈ જાય. ગટર બેક મારે છે, ગટરનું પાણી બેક મારે છે. સાદી પાણી નથી એ ઉતરી જવું જોઈએ, પણ આ જે ગટરનું પાણી છે બેક મારે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ આવતું નથી. બિલકુલ, તો જેવી રીતે વેપારીઓ કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત કરે છે તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી. સામાન્ય વરસાદની અંદર જે પાણી ભરાય છે, આ પાણી એક દિવસ નહીં પરંતુ 5 દિવસ સુધી આવા જ રહે છે, જેના કારણે અહીંયાથી આવતા જે વાહન ચાલકો હોય કે પછી વેપાર કરતા વેપારીઓ, તમામ લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. એક તરફ તંત્ર કહી રહ્યું છે કે તમામ જે કામગીરી છે તે પૂર્ણ ચોક્કસ રીતે કરવામાં આવી છે, જેને લઈને જ વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં 1 કલાકની અંદર પાણી ઉતરી ગયા, પરંતુ તંત્રના સત્તાધીશોને કદાચ આ રસ્તાઓ પર મુલાકાત નહીં લીધી હોય, આ રસ્તાઓ નહીં જોયા હોય, જેના કારણે તેઓને આ વિસ્તારની જે વિકટ પરિસ્થિતિ છે, આ વિસ્તારમાં જે અવરજવર કરતા લોકો છે, સાથે જ વેપાર કરતા જે વેપારીઓ છે તેઓની ચિંતા વધી છે. નવરાત્રિના આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે ચણિયાચોલીનો અને જ્વેલરીનો વેપાર કરતા વેપારીઓ અનેક રીતે ચિંતામાં મુકાયા છે કે તેઓનો માલ જે નુકસાન થયું છે, આ નુકસાનની ભરપાઈ કેવી રીતે થઈ શકશે. જી બિલકુલ અંજલિ, આભાર સભર માહિતી બદલ. તો અત્યારે અમારા સંવાદદાતા ત્યાંના વેપારીઓ સાથે વાત કરી, એમણે શું કહ્યું આપે પણ સાંભળ્યું હશે. તંત્રના વાંકે તમામ પરિસ્થિતિ ઊભી થઈ છે, વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી જોવા મળ્યું. વડોદરામાં